એ જીસીબી તો જો રમકડા પેટ ગાડી ખેંચને વાલે પી જાતે અંદર દેખ રૂમ મે કેસે લગ સકતે દિખાઓ આપકો અક્ષર ભાઈ અક્ષર ભાઈ આપકો દિખાઓ દેખો મેઘ ભાઈ ભી નાયા નહીં હે ના નાને જા રહે હે અભી નાને જા રહે આપ આયન ભાઈ દેખો કેસે લેટ હે ક્યા इनके आईडी देखो गाइस माइनस में चल लिया प्लस में ला लो अयन राज बापू फॉलो करो जस्ट नाउ देख के फॉलो कर देना तो अभी 1 मिलियन रीच होनी चाहिए एक भाई कपड़े वपड़े पैक कर दिए ऐसा लग रहा है कहाँ जा रहे हो मेघ भाई निकलना है ना अभी नहाने जा रहे हैं अभी तो कपड़े क्यों पैक कर रहे हो परम दिवस ला अभी तो नहाने जा रहे हो ना अपन ए देखिए काम करने आ गए बोलो अपना रूमाल कहीं जा रहा है आ रही हो तुम्हारा रूमाल आपका रूमाल ये नहीं पीला पहले पीलो जा नहीं कोरो अब भी ये वाला कोरा रूमाल है छोटी छोटी बकरिया छोटी छोटी बकरिया ऐसा लग रहा है वीडियो बनाओ जो वैसा बोल रहा है मैं आपका वीडियो मैं बना दूंगा मैं एक बार टेंशन मत लो अरे अक्सर पे नहीं आया अभी तो गाइस मुझे अक्सर भाई ने ऐसा सजेशन दिया है कि आप गुजराती में ब्लॉग बनाओ तो अभी अभी स्टार्टिंग गुजराती में करो फिर हिंदी में कर देना तो थोड़ा अभी आगे आगे जो किया वो हिंदी में था अभी स्टार्ट गुजराती में करूँगा मैं तो गुजराती में बोलूँगा मैं अभी तो कि वह कम्फर्टेबल थोड़ा लगता है हिंदी में भी लगता है अपन क्या करते हैं कि सब लोग को हिंदी थोड़ा कम आता है इसीलिए तो अभी गुजराती में स्टार्ट करेंगे हम लोग ओके तो आज से गुजराती आपने तो आज से गुजराती आपने हवे आपने गुजराती में व्लॉग शूट करीश ओके गुजराती में ज હું કેવો તમારે પ્રેમ બરાબર છે હા તો આજથી આપણે ગુજરાતીમાં શૂટ કરીશું તમારે કેવું કહેવું મેઘભાઈ તો અક્ષરભાઈ અમને સજેશન આપ્યું કે તમે ગુજરાતીમાં શૂટ કરો બ્લોગ તો આજથી ગુજરાતીમાં બ્લોગ શૂટ કરીશું હું કેવું તમારું ગુજરાતી મેઘભાઈ વાંધો નહીં તમે ગુજરાતીમાં બ્લોગ જોજો મારા અને કમેન્ટ કરજો કેવો લાગે છે અમારો બ્લોગ તો હવે અમે બધા નીકળી ગયા છે શૂટ કરવા માટે બહુ બધા આજે આવ્યા છે બધા ભાઈબંધો ભાઈઓ બધા પ્રેમભાઈ અક્ષરભાઈ અયાનભાઈ આ તો એન ભાઈ ઉડી કેસા લગ રહા હૈ ડિસ્કસ કરે છે ફોટા ની જો ફોટા ક્યાં પડે એમ કેવો લાગ્યો ફોટો તમને સારો લાગ્યો સારો લાગ્યો તો કેજો બહુ મસ્ત લાગ્યો ઓડી ખુલ્લી માં બેઠા છે એન ભાઈ આજે એન ભાઈ ઉડશે એવું લાગે હવામાં હે ને પેલો આવતા નહીં વો અંશો
Bye. તો ફાઇનલી અમે બધા શૂટ માટે નીકળી ગયા છે અને આજે તો શૂટની કે અલગ જ મજા આવશે, કેમ કે તમે જોઈ શકો છો આગળ ફોર્ચ્યુનર છે અને ઓડી પીને જવા મારી જોડે છે, એટલે એ મજા જ અલગ આવવાની છે શૂટ માટે. કેવું કેવું મેઘભાઈ, તમારું શું કેવું? યસ ઓબ્વિયસલી. અને હવે તો ગુજરાતીમાં બોલીશ, કેમ કે હિન્દીમાં બધાને થોડું અઘરું લાગે છે, આપણે તો સ્ટાર્ટિંગ છે એટલે ભાઈ ગુજરાતીમાં સ્ટાર્ટિંગ કરીશું એટલે પછી તો મજા આવશે એમ તો, કારણ કે બધા ગુજરાતીમાં બોલીશું તો બધા આવશે અમારા જોડે બોલવામાં, અને હિન્દીમાં અમે એકલો જ બોલી શકીશ. બાયડો તો આટ લાગે, બાપ છે બાપ, નિયમનો માણ. આગળ ફોર્ચ્યુનર જાય છે જો, એની આગળ ઓડી અને અમારી પાછળ છે 3XO ઓડી એન્ડ ફોર્ચ્યુનર. અમે કલી રેસ લગાવી હતી, જાતે સડાલી એવું કેતો હતો એને, હવે સાચો ખોટો ખબર નહી. હવે પછી તો હવે એમને રેલો આવી ગયેલો, કીવી વાળા લીલી આપડે પાછળ પાછળ ફાઈવ પણ કઈ થી ના આવે, હું પડી જાય એમની. એમાં રસ્તો બી એવો હતો ને એટલે આજે આગળ તો કે જાય છે વાડી, તો આજે ગોટ છે તો લાગે છે વાડી ગોટ છે. અને એમાં પા પેલા ડ્રાઈવર એમાં પેલો પાછળ થઈ ખપુચીન પડ્યો ને અક્ષર થોડીક પાસ વાત તો ભગવાન દેખાય છે, નાચું બોલો ગાડી વાત તો ભગવાન દેખાય. પછી એને મારવો પડતો આપડે, બીજું શું આપડે ભગવાન દેખાઈ ગયા હતા. આજે તો પેલો મેલો કહેતો હતો એવું કર, તમને દેખાય કેલા વેગેનારમાં, વેગેનારમાં અમને દેખાય હતા ભગવાન, ભગવાન ના દેખાય કે ભાઈ આપણે કટ મારવા કે પાછી ઓમ નાખી ઓમ બસ એમ નહીં. આગળ ઉભી કરી દી જો, સાઈડમાં કે તે ઓડી કાઢે છે, જાઓ જલ્દી જુઓ તમે જોઈ શકો છો અડે ને પણ તો એ રીતે જ કાઢી પડે ઓડી છે મારા ભાઈ, કારણ કે એકદમ થોડી એ છે સ્પોટ મોડો છે એટલે એટલે ઓડી પેલો ભાઈ છે ને કેદાર ઉઠાયા તે ને પણ જયારે બમ્બ આવશે ત્યારે તો એને ના છૂટકે ઉભું જ રહેવું પડશે. બાયડા ગાડીનું એક શું કેવાય, પેલું શું કેવાય ને ક્રોસ કરવી જ પડે, નહી તો બમ્પર ગયે જ છે જેમ તે કાલ ગયું હતું એમ. એ તો આપડી જ ગાડી નું ગયું, તમે ઓડી નથી તો બી તને 3XO કાલે હું ગયો એ રોડ પર, ભૂલ આપણા ની હતી બાકી ગાડી તો ના આવડે, વચ્ચે થી નીકળી એવી જ હતી ગાડી. ક્યારે? કાલે. હું આજે માસી દેવા ના ગયો. તમે તો ફોર્ચ્યુનર લઈ નતા કે તો ભાઈ કેમ નહીં, એટલે મેં જોયું એમ કઉ છું. ભૂલ આપણી જતી તો કઉ છું, ભૂલ આવી બાકી રસ્તો તો કમ્પ્લીટ હતો, કરવાની હતી ગાડી ક્રોસ એ નથી કરવાની ભાઈ, એ ખાલી વચ્ચે આપવા તો ખાલી એક સાઈડ સેટ દબાવવાની હતી ગાડી, બીજું કશું જ નહીં. ફોર્ચ્યુનર ને અલગ શું કરી રહ્યા છે આ ભાઈ, ઓડી
બધા શૂટ કરી રહ્યા છો એવું લાગે છે. અયાન ભાઈ કેવું લાગ્યું તમને? મજા આવી ગઈ? આવે ચાચુ ગાડી આવે. હાઈવે પર ઓફરોડિંગ કરે જ હતો. હાઈવે પે બંદા ઓફરોડિંગ કરે આયા પે ફોર્ચ્યુનર. અમારી 3X હોય વાડી ફોલ્ડિંગ વાડી વાડી આપે. એ દેખે અક્ષરભાઈ ઓર અમારા ફોર્ચ્યુનર ઓર વાડી. એ તો બહુ ખતરનાક મોહર છે ફોર્ચ્યુનર. પાછળ જો ને અડાડે આવે છે પાછળ ને પાછળ. આ વાડી આગળ જો ફટાકો પાછળ ના બોલા મારો. જાહેરા ઘસાઘસ મળે છે તો સ્પીડ તો હશે કેટલી હશે? 230 છે. પાછળ ફોર્ચ્યુનર કઈ ગયેલા કંપની આઈ ગયા ને. તો કોઈ કંપનીમાં અમે જઈ રહ્યા છીએ શૂટ કરવા માટે. કંપની જ છે આ, કઈ કંપની જ. સાઈડ પર આવી ગયા છે આરામ. એવું છે. વાડી કો સંપર્ક કરના પડતા ક્રોસ કરીને, કેમ કે અડી જાય છે ને. લાગી સ્પોટ ના લીધે અડાય ને કરવું પડે. આ પાછળ કઈ કેમ ને ગાડી સેડાન ઓફિસ કે જો સારી ઓફિસ ભાઈ પેન બનાવી છે એ લોકો. આજે જોઈએ કે રેસ કોણ જીતે, વાળી કે ફોર્ચ્યુનર. ફોર્ચ્યુનર આગળ વાળી છે, પાછળ ફોર્ચ્યુનર છે અને પાછળ આપણી 3X. તેને તેની ગાડી ગોઠવાઈ ગઈ છે એ શૂટ માટે. શૂટ કર્યા છે હેવી. જોઈએ હવે મસ્ત. આગળ જાવ છે દાદળો. આગળ જવું છે. જવા દો તો આગળ જવાનું કે છે ને. આગળ ખુલ્લું છે એવું કે છે તો આગળ જઈએ. સાઈડ પર તો આપણે અહીંયા આગળ કે છે. અહીં આવે નહીં કયો વચ્ચે
પાણીમાં મૂકીશું ગાડી. ફોર બાય ફોર થાર અમારે 3XO શૂટ કે લે રેડી હૈ. અભી દેખ લોકેશન દેખ સકતે આપકો લોકેશન કિતના બઢિયા હૈ. આપણે લોકેશન જા રહે હો દેખાતું નથી એમ કાખું ખુલ્લું ખુલ્લું છે એમ વોટ બને છે એમ કહે છે કે બનવાનું છે એમ એવું છે. એટલે બધી ગાડી પડી છે આપણે હમણાં હવે શૂટ બૂટ કરીએ પછી કંઈક સારું કહીએ એવું જોઈએ કેવું કેવું શૂટ કરીએ છે. તાપ પણ બહુ છે, 4 વાગ્યા છે હજુ. ટાઈમ થી 4 વાગે શૂટ કરીએ તો મજા આવશે. હવે શૂટ કરી કંઈક અલગ જ મજા આવશે. અક્ષરભાઈ ઓપનિંગ ઓપનિંગ ઉભી કર દો. હા ઉભી કર દો. અક્ષર પહેન કે બસ કેવાય જાવ ઘર કે ગાડી પાક કરતા આપણે પૂટા પડી આવી ગયા. બસ બસ આવે મૂકી દો આપણે. એક ભાઈ ઓફરોડિંગ કરે છે અક્ષર ભાઈ તો આજે તો આઈ જાવ એ હવે આઈ જાવ. તમે બહુ ઓફરોડિંગ કર્યું હું કેવું પ્રેમ ભાઈ. બસ 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 ફાઇનલી શૂટ બૂટ કર લેતે અબ તો ફિર થોડી દેર મેં મિલતે હૈ ગાઈસ. જોઈ શકો છો તમે એ ગાડીઓ તે કોટ પહેરે છે. એક ભાઈ તો ફાઇનલી બધું શૂટ પતી ગયું છે અમારું અને બધાનું શૂટ પતી ગયું છે અને પાછળ જોઈશું ગોઠવી છે થાર ફોર્ચ્યુનર ઓડી અને આપણી 3XO એવી લાઈનમાં ગોઠવી છે. પેલા બધા ક્યાં જોઈ રહ્યા છે સરપ્રાઈઝ. ચાલો એમનું કંઈક પૂછીએ શું કહેવા માગે છે એ શું કહેવા માગે છે જોઈએ એમને કેવું લાગ્યું કેવું લાગ્યું કેવું લાગ્યું.
કે કેવું લાગ્યું તમને? મજા આવી ગઈ? લોકેશન કેવું લાગ્યું? તો પછી મોટા કેવા લાગ્યા? દેખો તમે મારા અક્ષરભાઈના હેવી ડ્રાઈવર છે અક્ષરભાઈ, પેલા મારા ફસાઈ ગયા છે જો તમે. ફોર્ચ્યુનર કયા કયા દિવસ કામ લાગશે હો અક્ષરભાઈ? તમારી ફોર્ચ્યુનર કયા દિવસ કામ લાગશે? તમારા ફોર્ચ્યુનર કયા દિવસ કામ લાગશે? હે? તમારા ફોર્ચ્યુનર કયા દિવસ કામ લાગશે? આપણે ઘોડી લાઈન ખેંચી લઈએ ગાડીને. પણ દેવો ને તમારા ફોર્ચ્યુનર થી જ કરવી પડશે ને આપણે. હા ફોર્ચ્યુનર થી જ કાઢવાની. હું વિચારું છું અક્ષરભાઈ તમે એકલા એકલા કઈ જાઓ તમે? ચાલો હાથથી થોડા ખેંચવાના છો. કોણ આવે? ડ્રાઈવર અમારા હેવી ડ્રાઈવર આવી રહ્યા છે અક્ષરભાઈ. ઓ કાદેવ મેં જાયા છે કાદેવ માં. અક્ષરભાઈ શું કરે છે ખબર નહી પડતી. અક્ષરભાઈ આ તમારા ફોર્ચ્યુનર કયા દેશ કામ લાગશે એમ કહો મને. પણ પાછળ ટપ્પો આલો ને તમે. કે છોડના મત અક્ષરભાઈ. જો તમે અક્ષરભાઈ ગયા અને ગાડી નીકળી રહી છે. આ નીકળી તો ખરી થોડી ગાડી.
અક્ષરભાઈ અક્ષરભાઈ કાદે બંધ બેઠા છે જોઈએ શું કરે અક્ષરભાઈ અમારા આગલું બિલ અંદર કમ્પ્લીટ અંદર ફસાઈ ગયું છે અને એ બી ગોળ ગોળ ફરે છે અંદર ફસે ને ત્યારે ચાલ્યું અંદર તો નહીં પણ પાછું બી અંદર અક્ષરભાઈ કે લાયા છે જુગાડ એમનો શું કેવો અક્ષરભાઈ તમે અક્ષરભાઈ નો જુગાર કામમાં આવશે કે ત્યાં જોઈએ અમે હવે અક્ષરભાઈ વિદ્યાનગર ના ડોન છે એટલે હવે જુગાર અલગ અલગ કરે છે જોઈએ હવે અક્ષરભાઈ કયામનું આગળ મૂકે છે ગાડી નીકળ શું લાગે તમને નીકળી જશે આ માટી પર છે ને એટલે એવું લાગે ને કીચડ ચીકણી માટી છે એટલે ગાડી ફસે બાકી અમારા અક્ષરભાઈ તો જોવો કમ્પ્લીટ મહેનત કરી રહ્યા છે ગાડી કાઢવા માટે એમ કીધું તો કરો કે ફોર્ચ્યુનર કયા દિવસ કામ લાગશે અમારી જોડે ફોર્ચ્યુનર પડી છે પણ આ કયા દિવસ એમને કામ લાગશે નહીં ખબર પડતી એવું કે છે ફોર્ચ્યુનર ફસાઈ જાય તો એમને બીક લાગે છે ફસાઈ જશે પણ આ જે આ વધારે કાઢું છું
फाइनली बहुत टाइम के टाइम लगा और जेसीबी आ गया है। जेसीबी को लास्ट में हमको हम फाइनली बहुत टाइम के बाद टाइम लगी हो मैंने जेसीबी बोलाओ पड़ी ना छुटके हमारे कैम के हमारा अक्सर बहनी था तो काम लागी नहीं अक्सर बहनी था काम लागी नहीं इसलिए जेसीबी बोलाओ पड़ी क्या बैठा जो हमें जेसीबी अंदर ना क्यों जावा अक्सर अक्सर भाई एक भाई और ये जेसीबी को अंदर डाला है जोता रहे जो व्लॉग आखो व्लॉग जोता रहे जो हमें जेसीबी अंदर से आने थार ने हमें बाहर काढ़ी सो हमें બંને ભાઈ કેવા જોઈ રહ્યા છે અંદર ઘરના બજાર બહાર નથી આવે એ લોકો અંદર અંદર છે શું કહેશો તમે હે હું કહેશો મેઘ ભાઈ કંટાળી ગયા ના ના અંભરાય છે કેવું લાગે છે તમને તમારે થાર તો કામ લાગે નહીં પણ અક્ષર ભાઈ એવું કહે છે કે મારી થાર થી અલા સોરી તમારી ફોર્ચ્યુનર છે એમ ડિસ્કસ કરે છે હવે જેસીબી લાવજો આપણે આપણે ચાલશે ઓપરિંગ માં તમારો ઓપરિંગ કરવાનું જેસીબી લાવજો તમે બોલો આવી જાવ હા મયાનભાઈ મયાન છે હવે મયાનભાઈ થાકી ગયા તમે હે થાકી ગયા અમારા બંને ભાઈ જો ક્યાં બેઠા છે અંદર ગાડીમાં તમારો વ્લોગ અમે મૂકશું તમારી લિંક મોકલીશું અબ થોડી સી થાર ઓય રાખી મંડા બે થાર તો પાછી લઈ લો એટલે કમ્પ્લીટ જેસીબી ની અંદર આવી જશે એટલે કમ્પ્લીટ હવે મારા ભાઈ જોઈ લો જો તમે અંદર એ કરી લીધું છે હવે ગાડીને ખેંચવામાં આવશે ગાઈસ આપણે કોલ ના કરીશ તું ન્યુટ્રલ કર દો એ જેસીબી તો જો રમકડા પેટ ગાડી ખેંચી રહી છે જોયેલો તો લાસ્ટ ફાઇનલી ગાઈસ નિકાલ નીકળી ગઈ ગાડી બને રહીએ નહીં પણ જોતા રહો અમારા બ્લોગ ને તમે ફોર્ચ્યુનર પડી થાર જેસીબી જઈ રહ્યું છે
કમ્પ્લીટ, તમે જોઈ શકો છો. ફાઇનલી સુબુડ પતાવીને ઘરે આવી ગયા છે, તો હવે જોઈએ આગળ શું કરીએ શું નહીં. કારણ કે થારને દોડામ નાખી છે, દોડા ગઈ છે થાર, તો થઈ જાય છે થાર. જો થાર ધોવા ગઈ છે કેમ કે ઓફરોડિંગમાં, એટલે લીધે બધી ગાડી પડી છે. હવે જુઓ તમે બ્લોગ કેવો લાગ્યો તમને, તો ગમ્યો હોય તો આગળ જોતા રહેજો અમારા બ્લોગને.